હવે આ બધી એક્સ્ટ્રા પ્રિપરેશનમાં, એટલે બોર્ડમાં નહીં હોય પણ નીટના પોઈન્ટ ઓફ વ્યુ આ રિએક્શનો પ્રિપેર કરવાની, તો એક્સ્ટ્રા રિએક્શન ફોર નીટ ટેક્સ્ટ બુક સિવાયની, તો આ રીતે એમાંની એક છે આ હંસ ડીકર રિએક્શન, કે જે ફેટી એસિડના સિલ્વર સોલ્ટમાંથી, ફેટી એસિડના સિલ્વર ક્ષારમાંથી બ્રોમો આલ્કેન કે ક્લોરો આલ્કેન બનાવવા માટે ઉપયોગી. તો જોઈએ આ પદ્ધતિ શું છે. તો બ્રોમો આલ્કેન ફેટી એસિડના સિલ્વર ક્ષાર સાથે Bi2ની રિફ્લક્સ પ્રક્રિયાથી સરળતાથી મેળવી શકાય. રિફ્લક્સ પ્રક્રિયા એટલે આપણે કોઈ પ્રક્રિયા કન્ડેન્સર મૂકીને કરતા હોય એટલે એમાંથી એની વરાળ બને ને વરાળ ઠંડી પડીને પાછી પાત્રમાં આવી, એવી રિએક્શનો રિફ્લક્સ પ્રક્રિયાઓમાં આવે. અહીંયા તમને આપેલો છે સિલ્વર પ્રોપેનોએટ, આને પ્રોપેનોઇક એસિડનો સિલ્વર ક્ષાર કહેવાય. તો આની પ્રક્રિયા Bi2 સાથે કાર્બન ટેટ્રાક્લોરાઇડ સોલવન્ટની હાજરીમાં કરતા, અહીંથી આ CO2 દૂર થાય, એક પ્રકારની ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા જ, અને Br છે એ દાખલ થાય Ca3CH2Br પ્લસ CO2 પ્લસ AgBr. આ પ્રક્રિયા બોરોડાઇન હંસ ડીકર રિએક્શન અથવા હંસ ડીકર પ્રક્રિયા તરીકે ઓળખાય. આ પણ એક નેમ રિએક્શન આવેલી જે આપણે યાદ રાખીશું, હંસ ડીકર પ્રક્રિયા એટલે કઈ. એવા બીજા ઉદાહરણોમાં અહીંયા આપણે એસિડ આપેલો છે, આ એસિડને પહેલાં આપણે સિલ્વર સોલ્ટમાં ફેરવો, Ag2O અથવા PbO લઈ શકાય. હવે આ સિલ્વર સોલ્ટની અથવા લેડ સોલ્ટની Bi2CCl4 સાથેની પ્રક્રિયા હંસ ડીકર પ્રક્રિયા થતાં એક ઓછા કાર્બનવાળો હેલો આલ્કેન બને, ટૂંકમાં COO સ્વરૂપે દૂર થાય, એની જગ્યાએ Br દાખલ થાય, એક ઓછા કાર્બનવાળો. એ જ રીતે આ પ્રકારનું કમ્પાઉન્ડ હોય, સાયક્લિક બાયસાયક્લો કમ્પાઉન્ડ જેવું, અહીંયા COOH તો Ag2Oની હાજરીમાં, એટલે પહેલાં સિલ્વર સોલ્ટ બને અને સેકન્ડ સ્ટેપ Br2CCl4, એટલે અહીંથી આ CO2 સ્વરૂપે દૂર થાય, અહીંયા Br દાખલ થાય. હવે આ જે પદ્ધતિ છે હંસ ડીકર પ્રક્રિયા, તો હંસ ડીકર પ્રક્રિયામાં હેલાઇડ નિપજ, હંસ ડીકર પ્રક્રિયામાં તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ વધુ પ્રમાણમાં મળે, પછી સેકન્ડરીનું પ્રમાણ, પછી ટર્સરીની નિપજનો જથ્થો મળવાનો વેગ. પ્રાઇમરી ગ્રેટર દેન સેકન્ડરી ગ્રેટર દેન ટર્સરી, એટલે પ્રાઇમરીનું પ્રમાણ વધુ પ્રમાણમાં મળે. ક્લોરો આલ્કેન પણ Cl2થી મેળવી શકાય, અહીંયા જ્યાં આપણે Br2 લીધો ત્યાં Cl2 લઈને મેળવી શકાય, પણ નિપજનું પ્રમાણ ખૂબ ઓછું હોય. હવે I2 સાથે આ પ્રક્રિયાથી, આપણો અગત્યનો કન્સેપ્ટ, હંસ ડીકર પ્રક્રિયામાં I2 સાથે પ્રક્રિયાથી એસ્ટર મળે છે, અને આ પ્રક્રિયા બનબોમ સિમોનીની રિએક્શન તરીકે ઓળખાય, નેમ રિએક્શન. I2 સાથે એસ્ટર મળવાની પદ્ધતિ બનબોમ સિમોનીની રિએક્શન તરીકે ઓળખાય છે.